ફ્રેન્ડ્સ, આજે આપણે કાર્ય વિશે થોડી ડિટેલ ચેક કરવાની છે. ચેપ્ટર તો કાર્ય ઉર્જા પાવર આપણે ટેક્સ્ટબુકમાં ચાલી ગયું છે, તો મેઇન તો એના નીટ ને બેઝ લીધું લે કન્સેપ્ટ આપણે સમજવાનું રહેશે. તો પેલા કાર્યમાં મોટાભાગે આપણે ઇક્વેશન 2-3 જે ભણ્યા છે એનું થોડી ચર્ચા કરવાની છે, અને પછી એના રિલેટેડ થોડા એક્ઝામ્પલ જોઈ લઈશું. તો એક્ઝામ્પલમાં કઈ રીતે સોલ્વ થાય છે અને કઈ ટાઈપના એક્ઝામ્પલ આવે છે એને આપણે સમજવાનું રહેશે. તો પહેલું બેઝિક કાર્યનું 2-3 જેટલા ઇક્વેશન્સ બને છે, આપણે જે રીતે કાર્ય ફાઇન્ડ કરી શકીએ છીએ એ ચેક કરીએ છીએ. પહેલું કાર્યનું ઇક્વેશન આપણે જોયું હતું W=FR.B⁻ અથવા શું કહેતા હતા FD cos θ. અને બીજી વસ્તુ આનો એકમ જૂલ હતો, એ આપણને બેઝિક વસ્તુ તો થોડો ખ્યાલ હોવો જોઈએ. તો ચલો એક આની રિલેશનમાં અહીંયા સમજીએ. કોઈ પદાર્થ આ રીતે પડ્યો હોય અને એના ઉપર એફ બળ આ ડાયરેક્શનમાં લાગે છે, બી જેટલું સ્થાનાંતર આમ થતું હોય તો આપણને સીધો ખ્યાલ આવશે કે થીટા ઝીરો થાય, અને થીટા ઝીરો થાય તો બળ કાર્ય કેટલું આવે, FD cos 0. કોસ ઝીરો કેટલા થઈ જશે, 1 હશે. સમજો આ જ કન્ડિશનમાં આપણે આ પદાર્થ છે એના ઉપર ફોર્સ આ ડાયરેક્શનમાં લાગે છે, આ એંગલ બનશે થીટા, ડિસ્ટન્સ થશે ડી જેટલું. તો W=, કયું સૂત્ર આવતું હતું, FD cos θ. આ પણ રિલેશન બનતું હતું, આ ટાઈપનું આપણને ધ્યાન હશે. હવે એમાં બે ઘટક હતા, FCos θ અને બીજો કયો, FSin θ. આ કાર્ય કોણે કર્યું, FCos θ એ કર્યું, FSin θ દ્વારા કોઈ કાર્ય નહીં થાય. આ બધી ડિટેલ આપણે ટેક્સ્ટબુકમાં ભણ્યા હતા. હવે આનું એક એક્ઝામ્પલ લઉં છું. તો જો સમજો કે તમને F²(2i^3j^4k^) આ રિલેશન આપ્યું છે. પછી એક સ્થાન છે R1, એની વેલ્યુ છે 3i^2j^+k^. એવી રીતે R2 આપ્યા છે, એ સમજી લે 4i^+3j^+2k^. આ લખી દીધું છે. હવે આપણે આનું કાર્ય શોધવાનું કે આ એક આ ટાઈપની પેટર્ન આવશે કે આવી કન્ડિશનમાં એફ આપ્યો હશે, આર આપેલા હશે, અને પછી આપણે કાર્ય શોધવાનું કે. તો આપણે W=, લખવું હોય તો F²(D⁻) છે ને ત્યાં સ્થાનાંતર સદિશ કયો આવશે, R2 - R1 છે. તો એની વેલ્યુ લખી કાઢીએ. તો પહેલાં તો F₁ ની વેલ્યુ લખું છું, 2i^+3j^+4k^. R₂ - R₁ કેટલા થાય, 4 - 3 એટલે i^, 3 - 2 એટલે j^, 2 - 1 એટલે k^. આટલું રિલેશન આવ્યું. ડોટ કરી નાખવાનો, તો ડોટ કરશો તો કેટલા આવશે, 2 - 3 - 4, એટલે એનો મતલબ 9 જૂલ જેટલું આપણને શું આવશે, કાર્ય. તો આ ડોટ પ્રોડક્ટ થી પણ એક કાર્ય આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, એક પેટર્ન આ થશે. બીજું એવું ને એવું જ કોઈ, ચલો કોઈ રિલેશન આપી દે, સમજો એક બીજું એફના એના રિલેશન પરથી આપણે વર્ક ફાઇન્ડ કરવાનું છે, એ બી આપણે ચેક કરી લઈએ. આ એક રિલેશન ટૂંકમાં અથવા સમજવાનું ટ્રાય કરીએ તો આ જે કાર્ય હતું ને એ અચળ બળ માટે આપણે ગણી શકીએ છીએ, જેમાં બળ છે ને એ સીધું આપણે લખ્યું છે 2i^3j^4k^ ના આધારે લખ્યું, એમાં કોઈ વધારે એવું નથી બતાવ્યું ભાઈ ચલબળ છે. ચલબળ એટલે જે બદલાતું હોય, સમજો એક ચલબળનું એક્ઝામ્પલ લઈને આપણે એનું વર્ક ફાઇન્ડ કરીએ. તો F², અથવા ચલો F જ લખી દઈએ, F=3x²+2x, આવું કોઈ ફોર્સ આપેલો હોય તો એનું આપણે વર્ક ફાઇન્ડ કરવાનું કે, તો એ વખતે ચલબળ કહેવાય. ચલબળમાં કાર્યનું સૂત્ર આપણે ટેક્સ્ટબુકમાં પણ ભણેલા છે, x₁ થી x₂ F×dx, આ ચલબળનું કાર્યનું સૂત્ર થશે. તો આની અંદર તમે લોકો એડજસ્ટ કરીને કિંમત મૂકી શકો છો. ઓકે, આમાં સમજીએ. તો સમજો એક કન્ડિશન હું તમને બીજી પણ બતાવું છું. તમને ઘણી વાર એફ એ આપશે અને એફ ના આપે તો એમ કહી દે કે આના બદલે એમ કહી દે કે M=, કોઈ વેલ્યુ છે 1 kg જેટલી, અને પ્રવેગ આપી દીધો એ પણ એમ કહ્યું છે 3x²+2x, તો પણ F=, કયું રિલેશન, એમ એ થાય ને, ફોર્સ તો આટલો જ આવશે. તો આપણે કોઈ પણ પ્રવેગ આપ્યો હોય કે એફ આપ્યો હોય તો આપણે મેઇન તો ફોર્સ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું, અને ફોર્સ ફાઇન્ડ થઈ જશે. એકવાર ફોર્સ ફાઇન્ડ થઈ જાય પછી આપણને કહે છે કે કઈ જગ્યાએથી કેટલું સ્થાનાંતર કરવાનું છે. તો સમજી લો આ કન્ડિશનમાં આપણને કહી દે કે x=1 થી x=2 નું સ્થાનાંતર દરમિયાન કાર્ય કેટલું. તો કન્ડિશનને સમજવાનું ટ્રાય કરો, કાં તો તમને એ પ્રવેગ આપ્યો હોય અથવા તમને શું આપેલું હોય, એફ આપ્યો હોય, એ શેના ફોર્મમાં છે, x ના ફોર્મમાં છે, અને પછી કાર્ય શોધવાનું કે. તો આપણે આ ઇક્વેશન યુઝ કરી શકીએ છીએ. તો આમાં સીધું લખી દઉં છું, લિમિટ તમને થશે 1 થી 2 ની, અને એફ ની કિંમત 3x²+2x
into dx. Integration છે એટલે તો આપણને ખ્યાલ આવી જશે integration નું relation થશે. તો અહીંયા થશે 3 x³ by 3 plus 2 x² by 2. લિમિટ 1 થી 2. 2 કેન્સલ થઈ જશે, 3 કેન્સલ થશે. તો x³ plus x² રહેશે. લિમિટ થઈ 2 થી આ 1 થી 2 થશે. પહેલા 2 લખી દઈએ તો 2 નો ઘન થશે 8, 2 નો વર્ગ થશે 4, ઓછા 1 મૂકીએ 1 વત્તા 1. સર અહીંયા પણ કઈ નિશાની હશે? માઇનસ હશે. તો અહીંયાથી જશે એટલે આપણને વર્ક આવી જશે 10 જૂલ. મો એક અર્થ સમજવાનો ટ્રાય કરો, કાર્ય આ રીતે ફાઇન્ડ થશે. હવે સિમ્પલ ટોપિક તમને એટલો કે અમારું એફ જો એક્સ ના ફોર્મમાં આપ્યો હોય અથવા એ એક્સ ના ફોર્મમાં આપ્યો હોય તો આ મેથડથી આપણે કેલ્ક્યુલેશન કરીએ કાર્ય. હવે ચેન્જ કરીએ છીએ કે જો એ છે એ એક્સ ના ફોર્મમાં ના આપ્યો હોય, જેમ કે હું અહીંયા તમને બતાવું છું, એ ટી ના ફોર્મમાં આપ્યો હોય અથવા એફ ટી ના ફોર્મમાં આપ્યો હોય, એ બરાબર તમને એમ કહી દે 2t² પ્લસ 3t આવું કોઈ રિલેશન આપ્યું છે, અને એમ બરાબર તમને કહ્યું છે 1 kg, અને આમાં ચલો આ રિલેશન તમને આપી દીધું છે, અને ટી બરાબર 1 થી ટી બરાબર 2 સેકન્ડમાં કાર્ય કેટલું. તો આમાં તો તમે જોયું કે એફ ને એ શેના ફોર્મમાં આપ્યા હતા? એક્સ ના ફોર્મમાં હતા, તો આ સીધું રિલેશન યુઝ કર્યું. અહીંયા ટી ના ફોર્મમાં છે તો તમે ડાયરેક્ટ રિલેશન યુઝ નહીં કરી. તો એ વખતે થોડુંક ધ્યાન રાખજો બંને ઇક્વેશન કઈ છે. ઘણી વાર આના બદલે એફ આપી દે, એફ બરાબર એમ એ કરો તો એફ કેટલા થાય? 2t² પ્લસ 3t થઈ ગયું. તો એફ એ આપશે, એ આપશે. ઓકે, હવે ચેક કરીએ તો આમાં મોટાભાગે કાર્ય ઉર્જા પ્રમેય યુઝ કરવું પડશે. તો કાર્ય ઉર્જા પ્રમેય માટે એ નથી વેગ શોધી કાઢી એ ઉપરથી. ચલો વેગનું રિલેશન કયું છે? તો એ બરાબર ડીવી અપોન ડીટી. તો ડીવી બરાબર એ ઇન્ટુ ડીટી. પછી આપણે ઇન્ટિગ્રેટ કરવાનું રહેશે. તો અહીંયા 1 નું સંકલન તો V થઈ જશે, એની કિંમત લખીએ તો કેટલા આવશે? ઇન્ટિગ્રેટ ઓફ 2t² પ્લસ 3t. ઓકે, આ કિંમત એડજસ્ટ કરી ઇન્ટુ dt આવશે. લિમિટ લખીએ તો લિમિટ 1 to 2, અથવા લિમિટ અત્યારે હાલ દેવા દો, પછી કિંમત મૂકીશું. તો V બરાબર અહીંયા ચેક કરીએ તો અહીંયા થશે 2t³ બાય 3 પ્લસ 3t² બાય 2. તો આટલું રિલેશન V નું આવી ગયું. હવે આપણે ટી બરાબર 1 લખીએ છીએ, ટી બરાબર 1 સેકન્ડ, તો V1 આવશે. V1 ની વેલ્યુ અંદર મૂકી દો તો 1 મૂકું છું તો 2/3 થશે પ્લસ 3/2. ઓકે, લસા લઈ લઈએ તો અહીંયા 9 × 4 = 13/6. કોમ્પ્લિકેટેડ આન્સર છે પણ છતાંય આપણે કેલ્ક્યુલેશનમાં લઈ લઈએ છીએ, એમાં કોઈ વધારે ફરક નહીં પડે. જો સમજો ટી બરાબર 1 લીધો છે, પછી ટી બરાબર 2 લઈએ, ટી બરાબર 2 લઈએ તો V2 કેટલા આવશે? અંદર કિંમત મૂકો તો 2 નો ઘન 8, 8 × 2 16/3 વત્તા અહીં 2 લખીએ તો 2 નો વર્ગ 4, 4 × 3 = 12/2 એટલે 6 થશે. અહીંયા લસા લઈ લઈએ એટલે 18 × 16 એટલે 34 થશે / 3 મીટર પર સેકન્ડ. હવે અહીં આપણને આટલો ખ્યાલ આવી ગયો કે T1 વખતે V1 મળ્યા, T2 વખતે V2 મળ્યા, અને પછી કાર્યનું જે રિલેશન લખીશું તો W બરાબર ડેલ્ટા K કરી દેવાનું કાર્ય ઉર્જા પ્રમેય. એ જે આપણને યાદ હશે ટેક્સ્ટબુકમાં આપણે ભણેલા છીએ. તો ડેલ્ટા K એટલે 1/2 m v² - v² આ રિલેશન મૂકી દેવાનું. હવે m કેટલા છે? 1 kg, તો 1/2 m ના બદલે 1 લખ્યું છે, અને v² એટલે અહીંયા 34/3² ઓછા v1 એટલે 13/6² આ રિલેશન આવી જશે. કાર્ય મળી ગયું. ટૂંકમાં અર્થ શું થયો? અર્થ એટલો જ થયો કે તમને જો એ ટી ના ફોર્મમાં આપે તો સિમ્પલ મેથડથી તમે વેગ શોધીને પછી ફાઇન્ડ કરો, જો એ અથવા એફ એક્સ ના ફોર્મમાં આપે તો એ સીધું ઇક્વેશન યુઝ કરી દો. બંનેમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમે લોકો ટ્રાય કરી અને વર્કના રિલેશન મેળવી શકો છો. બીજી વસ્તુ, ઘણીવાર વર્ક આપણને પૂછાય તો વર્ક ડાયગ્રામમાં ફોર્મમાં પણ પૂછી શકે છે. ડાયગ્રામમાં રિલેશનમાં કયું તે આપણે ચેક કરીએ. તો એફ વર્સિસ એક્સ નો આલેખ ડ્રો કરીએ અને એનો જે એરિયા છે એ મોટાભાગે કાર્ય આપે, એટલે કાર્ય જ આપે છે. તો અહીંયા એફ વર્સિસ એક્સ નો આલેખ ડ્રો કર્યો છે,
આપણને આ રિલેશન આપી દીધું છે. હવે સમજો આ ડિસ્ટન્સ છે એ અહીંયા લઈ લઉં છું, આ સમય છે 0 થી 4 આ 6 આટલું છે, અહીંયા આ 10 લઉં છું અને અહીંયા ધારી લઉં છું 5 છે. તો આપણને કાર્ય પૂછાય, તો કાર્ય પૂછાય તો કાર્ય માટે આપણે સીધો આનો એરિયા ફાઇન્ડ કરીશું. W બરાબર, ચલો W બરાબર બે એરિયા છે, આનો એક એરિયા પોઝિટિવ હશે, આનો એરિયા એક નેગેટિવ હશે. તો આનો એરિયા કેટલો, એક દ્વિતીયાંશ પાયો કેટલો છે, 4, અને ભેદ કેટલો છે, 10 છે. તો અહીંયા 10 આવી ગયા. પ્લસ કરી અથવા તો સમજો આ જે એરિયા છે નેગેટિવ છે, નેગેટિવ હોય એટલે આપણે શું કરી દઈશું, માઇનસ કરીશું કે પ્લસ કરીશું. વર્કમાં બી એ જ કન્ડિશન આવવાની, ફોર્સ નેગેટિવ હશે, ફોર્સ નેગેટિવ હોય તો આપણે કયું કરવું પડશે, માઇનસ કરીશું. તો માઇનસ બરાબર એક દ્વિતીયાંશ પાયો કેટલો છે, 2 થશે, અને વેદ કેટલો છે, 5 છે. તો અહીંથી આ 2 કેન્સલ થઈ જશે, અહીંથી અહીંયા 2 રહેશે, તો આપણને 20 ઓછા 5 એટલે કે W બરાબર 15 જૂલ મળે. આ એક રિલેશન આનું થઈ ગયું છે કાર્યનું. પણ છતાંય હજી ચલો એક આગળ ક્વેશ્ચન પૂછાય તમને કે પ્રારંભિક વેગ 0 છે. ક્વેશ્ચનમાં એમ કહી દે કે અહીંયા ઇનિશિયલ વેલોસિટી 0 છે, દળ 1 kg છે, તો અંતિમ વેગ કેટલો. તો આને આગળ લઈ જાઓ, W બરાબર કયું રિલેશન લખશો, ડેલ્ટા K. W બરાબર 1/2 m v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. 1/2 m v2 સ્ક્વેર એટલે k2 માઇનસ k1 ના આધારે એક રિલેશન આવ્યું. તો આ 15 જૂલ થયા. 1/2 m કેટલા છે, 1. v2 સ્ક્વેર શોધવા છે, v1 ને 0 કીધા, 0 ના બદલે કોઈ વેલ્યુ આપી દે તો પણ આપણે ફાઇન્ડ કરી નાખીએ. તો અહીંયા થશે 30 બરાબર v2 સ્ક્વેર, તો v2 મળી ગયા કે નહીં, આટલા મીટર પર સેકન્ડ રૂટ 30 આવશે. તો આ રીતે આ ફાઇન્ડ થઈ જશે. બધી વસ્તુ એક પીછા ઉપર ડિપેન્ડ હોય છે, ક્યાં કઈ રીતે મળે છે એનો એકાદ પ્રેક્ટિસ થઈ જાય તો ભાઈ તમને ટોટલ આઈડિયા આવતો જશે. ઓકે, આ કાર્યની આટલી ડિટેલ્સ બતાવી છે. કાર્ય પછી જે ટોપિક આવશે એમાં વાસ્તવમાં છે કાર્ય જ, પણ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય, ફ્રિક્શન દ્વારા થતું કાર્ય, એ બધી ટોપિક આપણે અલગ અલગ સમજવાના છે, પછી એનું કોમ્બિનેશન આવશે. તો અત્યારે મેં ફક્ત આ બધી તમને ડિટેલ એટલી જ બતાવી છે કે કાર્ય કઈ રીતે પોસિબલ થાય છે.